દિલ્હીમાં સાયબર ક્રાઇમ અને ઈડીની મોટી કાર્યવાહી. ક્રિકેટ મેચના ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં મોટી તપાસ થઈ. તપાસમાં પાકિસ્તાન, કેનેડા અને દુબઈનું કનેક્શન સામે આવ્યું છે. ઈડીએ દેશમાં વિવિધ 20 જગ્યાએ દરોડા પાડ્યા. અધિકારીઓએ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 12 કરોડના ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર પણ મળી આવ્યા છે. કેસમાં સાયબર ક્રાઇમે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી છે. સ્ટાર કંપની દ્વારા, હોટસ્ટાર કંપની દ્વારા એક કમ્પ્લેન કરવામાં આવેલી કે મેજિક વિન નામની કંપની છે, બેટિંગ વેબસાઇટ છે, જે અમારી કંપનીનું ઇલીગલ સ્ટ્રીમિંગ કરી અને એમની વેબસાઇટ ઉપર સ્ટ્રીમિંગ, ગેરકાયદેસર સ્ટ્રીમિંગ બતાવે છે ક્રિકેટ મેચનું, જેમાં ભારત આયર્લેન્ડ વર્સિસ કેનેડા અને ભારત વર્સિસ પાકિસ્તાનની મેચો પણ સામેલ છે. જે બેટિંગ વેબસાઇટ થકી જે પણ રૂપિયા મેળવ્યા એ રૂપિયામાંથી એમને અલગ અલગ ક્રિપ્ટો એક્સચેન્જો જે છે એની અંદર પણ ટ્રાન્ઝેક્શન કરેલા મળી આવ્યા. આપણને સર્ચ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી, જેની અંદર 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ એમના તરફથી જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય અલગ અલગ જે ક્રિપ્ટો એક્સચેન્જમાં જે નાણાં ગયેલા એ લગભગ અંદાજિત 12 કરોડના ટ્રાન્ઝેક્શનોના જે છે એ ક્રિપ્ટો વોલેટો, એ ક્રિપ્ટો વોલેટ કંપનીઓને પણ મેલ કરવામાં આવેલા છે. એમને પણ જે કઈ ટ્રાન્ઝેક્શનો થયા છે એની માહિતી આપવા માટે જણાવ્યું છે.